भारत एक खेती प्रधान देश छे, त्यारे अहींना प्रगतिशील खेडूतो कंईक ने कंईक नवा प्रयोगो द्वारा खेती करी खेती क्षेत्रे आगवी नामना मेळवी रह्या छे अने सारी आवक पण मेळवी रह्या छे। त्यारे वात करवी छे एक एवा खेडूतनी के जेणे गुजरातमां काश्मीरना केसरनी खेती करीने सफळता साथे नवो चीलो चातर्यो छे। नमस्कार, हुं हिरल परमार अने आप जोई रह्या छो निर्भय न्यूज। હાલના સમયમાં ખેડૂતો પણ અપગ્રેડ થયા છે, ત્યારે ખેતીમાં પણ અવનવા વિકલ્પો અપનાવીને ખેતીમાં નવો ચીલો ચાતરી રહ્યા છે। ત્યારે વાત કરવી છે કે એવા નવા જ પ્રકારની ખેતીની કે જેમાં ગોંડલના યુવા પ્રગતિશીલ ખેડૂત બ્રિજેશભાઈ કાલરિયાએ ગુજરાતમાં સૂર્યપ્રકાશ, માટી કે પાણી વગર ખેતી કરીને કમાલ કરી છે અને તે છે કાશ્મીરી કેસરની ખેતી। આવો જાણીએ કે કેવી રીતે ગુજરાતમાં કરી કાશ્મીરની કેસરની ખેતીની કમાલ। જી, મારું નામ બ્રિજેશ કાલરિયા છે, નાના એવા ગામ ગોંડલનો રહેવાસી છું, નાનો એવો ખેડૂત છું। મિત્રો, ગુજરાતની અંદર છેલ્લા 2016થી અલગ અલગ પ્રકારની જે ખેતી કરી રહ્યો છું, મધમાખી ઉછેર છે, મલબાર નીમ છે, એ રીતે અલગ અલગ ઘણા વિષયો પર ખેતીમાં કામ કરી રહ્યો છું। તો નવી ટેકનોલોજી સાથે જે ખેતી આવી રહી છે એની અંદર અમે લોકોએ ગુજરાતમાં સૌ પ્રથમ વખત જે કાશ્મીરનું કેસર કહેવાય એ અમે લોકોએ કોલ્ડ સ્ટોરેજની અંદર એક બંધ બારણે કોલ્ડ સ્ટોરેજમાં એક વગર માટી, વગર સૂર્યપ્રકાશ અને વગર પાણીએ કાશ્મીરની અંદર ઉગતું કેસર જે છે અમે ગુજરાતમાં સૌ પ્રથમ વખત ઉગાડ્યું છે અને એમાં અમે સફળતા મેળવી છે। અને ગયા વર્ષે 2022માં પણ અમે લોકોએ 400 ગ્રામનું ટ્રાયલ લઈ અને આ મધ જે આ જે છે આપણે કેસર એનું આપણે ઉત્પાદન લીધેલું છે। તો આવી રીતે થાય છે આ કાશ્મીરી કેસરની ખેતી ગુજરાતની અંદર એક બંધ કોલ્ડ સ્ટોરેજની અંદર વગર માટી, વગર સૂર્યપ્રકાશ અને વગર પાણી। બ્રિજેશભાઈએ એક 15x15 ફૂટના બંધ એવા કોલ્ડ રૂમમાં એ પણ માટી, પાણી કે સૂર્યપ્રકાશ વગર ઉચ્ચ ગુણવત્તાયુક્ત કેસર ઉગાડ્યું છે, જે કેસરનું બિયારણ પણ પોતે કાશ્મીરથી લઈ આવ્યા। ઠંડક, ભેજ જરૂરિયાત પ્રમાણે વધઘટ કરી નિયંત્રિત વાતાવરણમાં તેના બીજ રોપ્યા। જરૂર જણાય તો અલગ અલગ પ્રકારની લાઇટો દ્વારા ફક્ત અને ફક્ત પ્લાસ્ટિક અથવા તો લાકડાની ટ્રેમાં કેસરનું બિયારણ મૂકી અને કાશ્મીરી કેસર ઉગાડવામાં બ્રિજેશભાઈએ સૌ પ્રથમ સફળતા મેળવી। બ્રિજેશભાઈને ખેતી વિષયક અભ્યાસ ન હતો, પરંતુ સંકલ્પ હતો કે ખેતીમાં કંઈક અલગ ઉત્પાદન કરી અને આવક મેળવવી, જેની પાછળ તેમનો ખેતી સાથેનો લગાવ અને એક જીદ જોરદાર હતી। આ પ્રકારની ખેતી કરવાની તેમને પ્રેરણા કોરોના કાળના લોકડાઉનમાં મળી। લોકડાઉનના સમયનો ઉપયોગ કરીને તેમણે ખેતીના નવા નવા વિષયોના યુટ્યુબ પર વિડીયો જોયા અને એ જોઈને તેમને મનમાં કેસરની ખેતી કરવાનો વિચાર ઉદ્ભવ્યો। સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીમાં સ્વર્ણિમ ઇન્ક્યુબેશન સેન્ટરમાં કાશ્મીરમાં ઉગતા કેસરને સફળતાપૂર્વક ઉગાડવામાં આવ્યું છે। યુનિવર્સિટીના કેમ્પસમાં જ 10x10 ફૂટ વિસ્તારમાં એરોપોનિક્સ પદ્ધતિથી જમીન અને પાણી વિના સફળતાપૂર્વક કેસરની ખેતી કરવામાં આવી છે। ખાસ વાત એ છે કે આ પદ્ધતિથી કેસરના વર્ષમાં 2ના બદલે 4 વખત પાક લઈ શકાય છે અને કેસરનું ઉત્પાદન પણ વધે છે અને તેના માટે લાગતો સમય પણ ઘટી જાય છે। આ પદ્ધતિથી ખેતીમાં પાણી કે માટી વિના કૃત્રિમ વાતાવરણની રચના કરવામાં આવે છે અને તેમાં કેસરની ખેતી કરવામાં આવે છે। સામાન્યપણે કેસરની ખેતીમાં વર્ષમાં 1 જ વખત ફ્લાવરિંગ કરવામાં આવે છે, પરંતુ બ્રિજેશભાઈ વર્ષમાં 2થી 3 વખત ફ્લાવરિંગ કઈ રીતે લઈ શકાય તેના પર પણ કામ કરી રહ્યા છે। ગુજરાતમાં ખેતી ક્ષેત્રે પણ અવનવા પ્રયોગો હાથ ધરીને નવા છોડ લેવા માટે પદ્ધતિઓ વિકસાવવામાં આવી રહી છે, ત્યારે ભારતમાં જે કેસરની ખેતી જમ્મુ કાશ્મીરમાં 1 જ વખત થાય છે તેને ગુજરાતમાં ઉગાડીને આ એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે। જો કે ભવિષ્યમાં તેમનો પ્લાન ગુજરાતમાં કાશ્મીરી કેસરની ખેતીને વિકસાવવાનો છે, જે માટે તેમણે 3 લાખનું રોકાણ કર્યું છે અને 100 કિલો ગાંઠમાંથી 500 થી 600 ગ્રામ કેસરની ઉપજ પણ મેળવી છે। હાલમાં કેસરના પાકને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યો છે,
બ્રિજેશભાઈએ નવયુવાનોને એક સંદેશ પણ પાઠવ્યો છે કે જો યુવાનો ચોક્કસ ધ્યેય અને પ્લાનિંગ સાથે ખેતીમાં આગળ વધે તો ખેતી ક્ષેત્રે ચોક્કસપણે સફળતા મેળવી સારી આવક પણ મેળવી શકે છે અને યુવાનોને આ દિશામાં પરંપરાગત ખેતી છોડી અને એડવાન્સ ફાર્મિંગ સ્માર્ટ ફાર્મિંગ અર્બન ફાર્મિંગ ઓર્ગેનિક ફાર્મિંગ કે ગાય આધારિત ખેતી જેવા ખેતીના વિષયો સાથે આગળ વધવું પડશે તમને અમારો રિપોર્ટ કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર